सुरेन्द्रनगर जिल्लामां रखडता ढोरनो आतंक जोवा मळ्यो। सहकारी बहुमाळी भवनमां આખલાઓનું મહાયુદ્ધ। અરજદારોના બાઇક સહિતના વાહનોને નુકસાન થયું છે। કચેરીના પરિસરમાં હંમેશા આખલાઓનો જમાવડો રહે છે, ત્યારે આખલાઓના યુદ્ધ વચ્ચે પણ અધિકારી ઓફિસની બહાર ન નીકળ્યા। અરજદારોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। વધુ એક વિડીયો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરથી આખલાઓના યુદ્ધ વચ્ચે અધિકારીઓ બહાર પણ ન નીકળ્યા। અરજદારોના બાઇક સહિતના વાહનોને આખલાઓએ નુકસાન પહોંચાડ્યું। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ તેવી ને તેવી જ છે। આખરે લોકો કંટાળી ગયા છે, આ પરિસ્થિતિથી રોષે ભરાયા છે લોકો। આ જુઓ, સરકારી બહુમાળી ભવનમાં રખડતા ઢોરનો આતંક કઈ હદે વધી ગયો છે। ત્યાં લોકો આવ્યા હતા, તેમના વાહનો પણ ત્યાં પડી રહ્યા છે, તેને પણ નુકસાન પહોંચાડ્યું છે આ બાખડતા આખલાઓએ। તો આ પરિસ્થિતિ લગભગ દરેક જગ્યાઓ પર છે। દરરોજ કોઈ ને કોઈ જગ્યાએથી આવા વિડીયો સામે આવી રહ્યા છે, ત્યારે સવાલો અનેક। સુરેન્દ્રનગરમાં ક્યારે રખડતા ઢોરનો આતંક ખતમ થશે? બહુમાળી ભવનમાં કેમ રખડતા ઢોરનું સામ્રાજ્ય છે? તંત્ર કેમ રખડતા ઢોર સામે કોઈ કાર્યવાહી નથી કરતું? શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જુએ છે? ભવનમાં અરજદારોને નુકસાન થશે તો તેની જવાબદારી કોણ લેશે? સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે કે આખરે તંત્રને કંઈ પડી જ નથી। અનેકવાર અરજીઓ કરવામાં આવે છે, કેટલાય લોકોએ આ આખલા યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે, તો કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, પરંતુ તેમ છતાં આ પરિસ્થિતિનો ઉકેલ ક્યારે આવશે? કારણ કે રાજ્યભરમાંથી આવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। રસ્તા પર રખડતા ઢોરનો આતંક, ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર બેદરકાર। ધાનેરાના થરાદ રોડ પર બે આખલા યુદ્ધ ચડ્યા, વૃદ્ધ પર આખલાના હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। જેતપુરમાં બે લોકો પર રખડતા ઢોરનો હુમલો, તો ચાર અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે કયા રીતની ઘટનાઓ અને ક્યાં બની હતી। તો રખડતા ઢોરનો આતંક ભાવનગર, બનાસકાંઠા, આણંદ અને ઘણી બધી જગ્યાઓ પર સામે આવ્યો। જેતપુર અને રાજકોટના દ્રશ્યો પણ આપ જુઓ કે કઈ રીતે આ રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા હતા અને કઈ રીતે લોકોને ઈજાઓ પહોંચાડી હતી। કેટલાક લોકોના તો મોત પણ થયા છે, તેમ છતાં પણ આ રખડતા ઢોરના આતંકમાંથી છુટકારો નથી મળી રહ્યો। હાઈકોર્ટ તરફથી અનેકવાર ટકોર પણ કરવામાં આવી, તેમ છતાં પણ નગરોળ તંત્ર જાણે કે આ વાતને કાને ન ધરતું હોય તેવા દ્રશ્યો।